નમસ્કાર મિત્રો ગિરિશ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાન એકમ નંબર આઠ ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો આ એકમ આઠના કુલ એકાવન એમસીક્યુ પ્રશ્નોની ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરશું તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ ખાલી જગ્યા હતા તો ઉત્તર આવશે વિકલ્પ બી ડોક્ટર ભીમરાવ આંબેડકર બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ ડોક્ટર ભીમરાવ આંબેડકર હતા પ્રશ્ન નંબર બી ભારતનું બંધારણ ખાલી જગ્યાના રોજ પસાર કરવામાં આવ્યું તો ઉત્તર આવશે વિકલ્પ એ છવ્વીસ નવેમ્બર ઓગણીસસો ઓગણપચાસના રોજ ભારતનું બંધારણ છવ્વીસ નવેમ્બર ઓગણીસસો ઓગણપચાસના રોજ પસાર કરવામાં આવ્યું પ્રશ્ન નંબર ત્રણ ભારતનું બંધારણ છવ્વીસ જાન્યુઆરી ખાલી જગ્યાના દિવસે દિવસથી અમલમાં આવ્યું તો અને ઉત્તર આવશે વિકલ્પ સી ઓગણીસો પચાસ ભારતનું બંધારણ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસથી અમલમાં આવ્યું પ્રશ્ન નંબર ચાર ભારતના બંધારણની શરૂઆત ખાલી જગ્યાથી થાય છે અને ઉત્તર આવશે વિકલ્પ બી અમુકથી ભારતના બંધારણની શરૂઆત અમુકથી થાય છે પ્રશ્ન નંબર પાંચ દેશની સામાન્ય ચૂંટણીઓમાં ખાલી જગ્યા વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો મત આપે છે તો ઉત્તર આવશે વિકલ્પ સી અઢાર દેશની સામાન્ય ચૂંટણીઓમાં અઢાર વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો મત આપે છે પ્રશ્ન નંબર છ સંઘયાદીમાં ખાલી જગ્યા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે તો ઉત્તર આવશે વિકલ્પ બી સત્તાણું સંઘ યાદીમાં સત્તાણું વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે પ્રશ્ન સાત કટોકટી સમયે ભારત ખાલી જગ્યા વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે તો અને ઉત્તર આવશે વિકલ્પ સી એકતંત્રી કટોકટી સમયે ભારત એકતંત્રી વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે પ્રશ્ન નંબર આઠ ભારતનું ન્યાયતંત્ર ખાલી જગ્યાનું રક્ષક અને વાલી છે અને ઉત્તર આવશે વિકલ્પ બી બંધારણનું ભારતનું ભારતનું ન્યાયતંત્ર બંધારણનું રક્ષક અને વાલી છે પ્રશ્ન નંબર નવ ભારતમાં સાર્વત્રિક ખાલી જગ્યા મતાધિકાર છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ પુખ્ત વય ભારતમાં સાર્વત્રિક વય મતાધિકાર છે એટલે કે ભારતના નાગરિકોએ અઢાર વર્ષની ઉંમર થઈ ગઈ હોય તે બધા મત કરી શકે એટલે કે મત આપી શકે છે પ્રશ્ન દસ ખાલી જગ્યા સમીક્ષા બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે તો ઉત્તર આવશે વિકલ્પ સી અદાલતી અદાલતી સમીક્ષા બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે પ્રશ્ન નંબર અગિયાર ખાલી જગ્યા અને ખાલી જગ્યા દેશમાં બંધારણ લિખિત સ્વરૂપનું નથી આનો ઉત્તર આવશે વિકલ્પ બી બ્રિટન અને ઇઝરાયલ બ્રિટન અને ઇઝરાયલ દેશમાં બંધારણ લિખિત સ્વરૂપમાં નથી એટલે કે લખેલું નથી પ્રશ્ન બાર સંયુક્ત યાદીમાં ખાલી જગ્યા જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને વિકલ્પ એ ફોર્ટી સેવન એટલે કે સુડતાલીસ સંયુક્ત યાદીમાં સુડતાલીસ જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે પ્રશ્ન નંબર તેર કેન્દ્રમાં પ્રધાન મંડળની રચના ખાલી જગ્યામાંથી કરવામાં આવે છે અને ઉત્તર આવશે વિકલ્પ સી સંસદ સભ્યોમાંથી કેન્દ્રમાં પ્રધાનમંડળની રચના સંસદ સભ્યોમાંથી કરવામાં આવે છે પ્રશ્ન ચૌદ બંધારણમાં ફેરફાર ફેરફારની કલમોને ખાલી જગ્યા ભાગમાં વહેંચવામાં આવી છે અને ઉત્તર આવશે વિકલ્પ એક ત્રણ બંધારણમાં ફેરફારની કલમોને ત્રણ ભાગમાં વહેંચવામાં આવી છે પ્રશ્ન પંદર ભારતીય બંધારણમાં ખાલી જગ્યા લઘુમતીઓને કેટલાક વિશેષ અધિકારો અને સવલતો આપવામાં આવ્યા છે અને ઉત્તર આવશે વિકલ્પ બી ધાર્મિક ભારતીય બંધારણમાં ધાર્મિક લઘુમતીઓને કેટલાક વિશેષ અધિકારો અને સવલતો આપવામાં આવ્યા છે પ્રશ્ન સોળ હકો અને ફરજો ખાલી જગ્યા સમાજની મહામૂલી મૂડી છે અને ઉત્તર આવશે વિકલ્પ સી લોકશાહી હકો અને ફરજો એ લોકશાહી સમાજની મહામૂલી મૂડી છે પ્રશ્ન નંબર સત્તર રાજ્ય યાદીમાં ખાલી જગ્યા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને ઉત્તર આવશે વિકલ્પ એ છાસઠ રાજ્ય યાદીમાં કુલ છાસઠ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે પ્રશ્ન અઢાર સંસદનું નીચલું ગૃહ ખાલી જગ્યા નામે ઓળખાય છે અને ઉત્તર આવશે વિકલ્પ સી લોકસભા સંસદનું નીચલું ગૃહ લોકસભાના નામે ઓળખાય છે પ્રશ્ન ઓગણીસ સંસદનું ઉપલોગૃહ ખાલી જગ્યા નામે ઓળખાય છે તો આનું ઉત્તર આવશે વિકલ્પ એ રાજ્યસભા સંસદનું ઉપલોગૃહ ગૃહ રાજ્યસભાના નામે ઓળખાય છે પ્રશ્ન વીસ બંધારણ સભાના અધ્યક્ષ ખાલી જગ્યા હતા તો આનું ઉત્તર આવશે વિકલ્પ બી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ બંધારણ સભાના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા પ્રશ્ન એકવીસ બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા તો ઉત્તર આવશે વિકલ્પ એ ત્રણસો નેવ્યાસી બંધારણ સભામાં કુલ ત્રણસો નેવ્યાસી જેટલા સભ્યો હતા પ્રશ્ન બાવીસ ભારતીય બંધારણ સભાના અધ્યક્ષનું નામ આપો તો ઉત્તર આવશે વિકલ્પ બી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભારતીય બંધારણ સભાના અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા પ્રશ્ન ત્રેવીસ કોના અધ્યક્ષ પદે ખરડા સમિતિ રચવામાં આવી હતી તો ઉત્તર આવશે વિકલ્પ ડી ડૉક્ટર ભીમરાવ આંબેડકરના અધ્યક્ષપદે ડૉક્ટર ભીમરાવ આંબેડકરના અધ્યક્ષપદે ખરડા સમિતિ રચવામાં આવી હતી પ્રશ્ન ચોવીસ બંધારણના ઘડતરનું કાર્ય ક્યારે પૂર્ણ થયું તોનું ઉત્તર આવશે વિકલ્પ બી ઈસવીસન ઓગણીસો ઓગણપચાસમાં બંધારણના ઘડતરનું કાર્ય ઈસવીસન ઓગણીસો ઓગણપચાસમાં પૂરું થયું પ્રશ્ન પચીસ ભારતના બંધારણમાં કુલ કેટલા અનુચ્છેદો અને પરિશિષ્ટો છે આનો ઉત્તર આવશે વિકલ્પ બી ચારસો એકસાઠ અને બાર ભારતના બંધારણમાં કુલ ચારસો એકસાઠ અનુચ્છેદો અને બાર પરિશિષ્ટો આવેલા છે પ્રશ્ન છવ્વીસ ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું આનો ઉત્તર આવશે વિકલ્પ બી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસથી ભારતનું બંધારણ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસથી અમલમાં આવ્યો પ્રશ્ન સત્યાવીસ નીચેનામાંથી બંધારણ સભાના સ્ત્રી સભ્ય કોણ હતા આનું ઉત્તર આવશે વિકલ્પડી શ્રીમતી સરોજીની નાયડુ બંધારણ સભાના સ્ત્રી સભ્ય શ્રીમતી સરોજીની નાયડુ હતા પ્રશ્ન અઠ્યાવીસ કયા દિવસને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવામાં આવે છે અને ઉત્તર આવશે વિકલ્પ એ છવ્વીસ જાન્યુઆરીના દિવસને છવ્વીસ જાન્યુઆરીના દિવસને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવામાં આવે છે પ્રશ્ન ઓગણત્રીસ ભારતમાં નાગરિકના મતાધિકાર માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે અને ઉત્તર આવશે વિકલ્પ સી અઢાર વર્ષની ભારતમાં નાગરિકના મતાધિકાર માટે અઢાર વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે પ્રશ્ન ત્રીસ નીચેનામાંથી કયા દેશનું બંધારણ લિખિત સ્વરૂપનું નથી અને આવશે વિકલ્પ સી ઇઝરાયલનો ઇઝરાયલ દેશનું બંધારણ લેખિત સ્વરૂપમાં નથી પ્રશ્ન એકત્રીસ નીચેનામાંથી કયા દેશમાં દરેક નાગરિક બેવડું નાગરિકત્વ ધરાવે છે ઉત્તર આવશે વિકલ્પ એ યુએસએમાં એટલે કે અમેરિકા દેશમાં દરેક નાગરિક છે એ બેવડુ નાગરિકત્વ ધરાવે છે એટલે કે રાજ્યનો નાગરિક અને દેશનો નાગરિક એમ બેવડું નાગરિક નાગરિકત્વ છે એ અમેરિકામાં ચાલે છે પ્રશ્ન બત્રીસ ભારત પ્રજાસત્તાક રાજ્ય છે કારણ કે ખાલી જગ્યા તો ઉત્તર આવશે વિકલ્પ બી તે લોકશાહી રાજ્ય છે એટલા માટે ભારત પ્રજાસત્તાક રાજ્ય છે કારણ કે તે લોકશાહી રાજ્ય છે પ્રશ્ન તેત્રીસ સંઘયાદીમાં કેટલા વિષયો સમાવિષ્ટ છે તો ઉત્તર આવશે વિકલ્પ સી સત્તાણું યાદીમાં કુલ સત્તાણું જેટલા વિષયો સમાવિષ્ટ છે આ સત્તાણું વિષયો ઉપર સંઘ સરકાર એટલે કે કેન્દ્રની સરકાર કાયદા ઘડી શકે પ્રશ્ન ચોત્રીસ ભારતનું રાષ્ટ્રચિહ્ન ક્યુ છે આનું ઉત્તર આવશે વિકલ્પ બી ચાર સિંહોની મુખાકૃતિ ચાર સિંહોની મુખાકૃતિ એ ભારતનું રાષ્ટ્રચિહ્ન છે પ્રશ્ન પાંત્રીસ ભારતના બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે તો ઉત્તર આવશે વિકલ્પ ડી આમુખથી ભારતના બંધારણની શરૂઆત આમુખથી થાય છે પ્રશ્ન છત્રીસ ઈસવીસન ઓગણીસો છોતેરના બેતાલીસમાં બંધારણીય સુધારાથી અમુકમાં કયા શબ્દને ઉમેરવામાં આવ્યો ન હતો તો ઉત્તર આવશે વિકલ્પ બી સમાજવાદી ઈસવીસન ઓગણીસો છોતેરના બેતાલીસમાં બંધારણીય સુધારાથી અમુકમાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો ન હતો પ્રશ્ન સાડત્રીસ ભારતના બંધારણમાં કોને આખરી સાર્વભૌમ સત્તા આપવામાં આવી છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ વિકલ્પશી ભારતના લોકોને ભારતના બંધારણમાં આખરી સાર્વભૌમ સત્તા છે એ ભારતના લોકોને આપવામાં આવી છે પ્રશ્ન આડત્રીસ કેન્દ્ર સરકારનું પ્રધાનમંડળ કોને જવાબદાર છે તો ઉત્તર આવશે વિકલ્પ બી સંસદને કેન્દ્ર સરકારનું પ્રધાનમંડળ સંસદને જવાબદાર છે પ્રશ્ન ઓગણચાલીસ લોકશાહી રાજ્ય એટલે ખાલી જગ્યા તો ઉત્તર આવશે વિકલ્પ ડી લોકોનું લોકો માટે લોકો વડે ચાલતું રાજ્ય એટલે લોકશાહી રાજ્ય પ્રશ્ન નંબર ચાલીસ આપણા દેશમાં દર કેટલા વર્ષે સામાન્ય ચૂંટણીઓ થાય છે તો ઉત્તર આવશે વિકલ્પ એ પાંચ આપણા દેશમાં દર પાંચ વર્ષે સામાન્ય ચૂંટણીઓ થાય છે પ્રશ્ન એકતાલીસ ભારત ધર્મની દ્રષ્ટિએ કેવું રાજ્ય છે તો ઉત્તર આવશે વિકલ્પ બી બિન સાંપ્રદાયિક ભારત ધર્મની દ્રષ્ટિએ બિનસાંપ્રદાયિક રાજ્ય છે પ્રશ્ન બેતાલીસ ભારતમાં કયા રાજ્યના નાગરિકો બેવડું નાગરિક નાગરિકત્વ ધરાવે છે તો ઉત્તર આવશે વિકલ્પ બી જમ્મુ કાશ્મીરના ત્રણસો સિત્તેરની કલમ હટી ગઈ ત્યારબાદ એ ધરાવતા નથી પણ એની એની પહેલાંના સમયમાં ધરાવતા હતા ભારતના જમ્મુ કાશ્મીરના નાગરિકો છે બેવડુ નાગરિકત્વ ધરાવે છે અત્યારે હવે ધરાવતા નથી પ્રશ્ન તેતાલીસ બંધારણનું અર્થઘટન કરી કાયદાકીય વિવાદનું નિરાકરણ લાવવાનું કામ કોણ કરે છે તો ઉત્તર આવશે વિકલ્પ સી સર્વોચ્ચ અદાલત બંધારણનું અર્થઘટન કરી કાયદાકીય વિવાદનું નિરાકરણ લાવવાનું કામ સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ કરે છે પ્રશ્ન ચુમ્માલીસ સંસદનું નીચલું ગૃહ કયા નામે ઓળખાય છે તો ઉત્તર આવશે વિકલ્પ એક લોકસભાના નામે સંસદનું નીચલું ગૃહ લોકસભાના નામે ઓળખાય છે પ્રશ્ન પિસ્તાલીસ સંસદનું ઉપલું ગૃહ કયા નામે ઓળખાય છે તો ઉત્તર આવશે વિકલ્પ સી રાજ્યસભા સંસદનું ઉપલું ગૃહ રાજ્યસભાના નામે ઓળખાય છે પ્રશ્ન છેતાલીસ કેન્દ્રમાં કોના નામે વહીવટ ચાલે છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી રાષ્ટ્રપ્રમુખના નામે કેન્દ્રમાં રાષ્ટ્રપ્રમુખના નામે એટલે કે રાષ્ટ્રપતિના નામે વહીવટ ચાલે છે પ્રશ્ન સુડતાલીસ બંધારણે કેટલા વર્ષની ઉંમર સુધીના બાળકોને ફરજિયાત શિક્ષણનો હક આપ્યો છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી છથી ચૌદ વર્ષ સુધીના ભારતના બંધારણે છથી ચૌદ વર્ષની ઉંમર સુધીના બાળકોને ફરજિયાત શિક્ષણનો હક આપ્યો છે પ્રશ્ન 48 રાષ્ટ્રપ્રમુખ રાજ્યસભામાં કેટલી વ્યક્તિઓની નિમણૂક કરે છે તો ઉત્તર આવશે વિકલ્પ બી બાર રાષ્ટ્રપ્રમુખ એટલે રાષ્ટ્રપતિ ભારતના રાષ્ટ્રપતિ છે રાજ્યસભામાં બાર વ્યક્તિઓની પોતાની સત્તાના રૂએ નિમણૂક કરી શકે પ્રશ્ન ઓગણપચાસ રાજ્યસભાના એક તૃતીયાંશ સભ્યો કેટલા વર્ષે નિવૃત્ત થાય છે તનું ઉત્તર આવશે વિકલ્પ સી દર બે વર્ષે રાજ્યસભાના એક તૃતીયાંશ એટલે કે ત્રીજા ભાગના સભ્યો છે એ દર બે વર્ષે નિવૃત્ત થાય પ્રશ્ન પચાસ ભારતના ભારતનો પાયાનો અને મહત્ત્વનો દસ્તાવેજ કયો છે ત્યાનો ઉત્તર આવશે વિકલ્પ બી બંધારણ ભારતનો પાયાનો અને મહત્ત્વનો દસ્તાવેજ ભારતનું બંધારણ છે પ્રશ્ન એકાવન છેલ્લો પ્રશ્ન ભારતના બંધારણમાં કુલ કેટલા અનુચ્છેદો આવેલા છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી ત્રણસો પંચાણું ભારતના બંધારણમાં કુલ ત્રણસો પંચાણું અનુચ્છેદો આવેલા છે જો આ વિડીયો મિત્રો તમને ઉપયોગી થયો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ વંદે માતરમ જય જય કરવી ગુજરાત